બીએમ કોમર્સ હાઈ સ્કૂલ ભાવનગર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 2નું પહેલું લેક્ચર શરૂ કરી રહ્યા છીએ. પ્રકરણનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. તો આ જ પ્રકરણ અને આ જ નામ પ્રમાણે ધોરણ 7માં તમે 5મું પ્રકરણ ભણી ગયા. તો 5મું પ્રકરણ યાદ કરો, રોજિંદા જીવનની અંદર વપરાતા પદાર્થો જેવા કે લીંબુ, સંતરાનો રસ, વિનેગર, દહીં, આંબલી, સાકર, મીઠું, આંબળા, દ્રાક્ષ, ખાવાના સોડા, કાચી કેરી વગેરેના સ્વાદ તમને યાદ છે. તો શું આ બધા પદાર્થના સ્વાદ એક સરખા છે? તો કે ના, કેટલાક ખાટા હોય છે, કેટલાક ખારા હોય છે, કેટલાક તુરા હોય છે. તો જેમાં દહીં, લીંબુ, નારંગી, વિનેગર એ સ્વાદે ખાટા હોય છે, કારણ કે તેમાં એસિડ હોય છે. એટલે કે તેમાં કુદરતી એસિડ હોય છે, એટલે એનો રાસાયણિક ગુણધર્મ એસિડિક છે. પરંતુ એસિડ શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ છે, એસિયર ઉપરથી આવેલો શબ્દ છે. એનો અર્થ ખટાશ થાય છે, એટલે કુદરતી જે ખટાશ જેને આપણે કુદરતી એસિડ કહીએ છીએ, અને તેનો રાસાયણિક ગુણધર્મ એટલે એસિડિક છે. બેકિંગ સોડા દાખલા તરીકે એમાંથી સ્વાદે તુરા, સ્પર્શે સાબુ જેવા ચીકણા હોય છે, અને એનો ગુણધર્મ બેઝિક ગુણધર્મ છે. તો આ બધું આપણે પ્રાથમિક શાળાની અંદર આવું શીખી ગયા છીએ. હવે આપણે ધોરણ 10ની અંદર એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો, કોઈ પણ એસિડ હોય તો એમાં એટલા સામાન્ય ગુણધર્મો હોય જ તે. એસિડ સ્વાદે ખાટા હોય છે, તે ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. તે બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે, અને તે ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન મુક્ત કરે છે. તો બેઝના ગુણધર્મ, બેઝ સ્વાદે તુરા હોય છે, તે ભીના લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. તે એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે. એટલે એસિડના સામાન્ય ગુણધર્મ અને બેઝના સામાન્ય ગુણધર્મ લખો, તો એટલું આપણે લખી શકીએ. હવે તો આની અંદર લિટમસ પેપર, તો લિટમસ એટલે શું? તો લિટમસ એટલે એક પ્રાકૃતિક રંજક છે, સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું હોય એવું સૂચક છે. નિસંદિત પાણીમાં તેનો રંગ જાંબુડિયો હોય છે. લિટમસ દ્રાવણના સ્વરૂપમાં અથવા કાગળની પટ્ટીના સ્વરૂપમાં એ મળે છે. દાખલા તરીકે અહીંયા આ તમને બતાવું છું, એ લાલ રંગનું લિટમસ પેપર છે આ, અને આ જે પેપર છે લિટમસ પેપર એ વાદળી રંગનું અથવા ભૂરા રંગનું છે. આ બ્લ્યુ લિટમસ એટલે ભૂરા રંગનું. સામાન્ય રીતે લિટમસ પત્ર ભૂરા અને લાલ રંગના હોય છે. તેને લાઇકેનમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે, એટલે લાઇકેન જે થેલાફાઇટા વર્ગ સાથે સંબંધ ધરાવતો છોડ છે, એમાંથી આ રીતે કાગળની પટ્ટીઓ કાગળ ઉપર બનાવવામાં આવે છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે સૌથી વધુ ઉપયોગમાં લેવાતો આવતો સૂચક, તો સૂચક એટલે શું? તો સૂચક એટલે જેની મદદથી દ્રાવણ એસિડિક કે બેઝિક જાણી શકાય તે પદાર્થોને સૂચક કહેવામાં આવે છે. સૂચકોના પ્રકાર 3 છે. પહેલું કુદરતી સૂચક, બીજું કૃત્રિમ સૂચક, અને ત્રીજું ઘ્રાણ કેન્દ્રીય સૂચકો. તો કુદરતી સૂચક છે, એમાં લિટમસ દ્રાવણ જે જાંબુડિયો રંગક છે, હળદર એ પ્રાકૃતિક સૂચક છે, લાલ કોબીજના પાન, જાસૂદનું ફૂલ. દાખલા કે જાસૂદનું ફૂલ છે એમાંથી પણ તમે સૂચક બનાવી શકો. દાખલા તરીકે આવું એક ફિલ્ટર પેપર હોય, આમાં તમે જાસૂદનું ફૂલ છે બરાબર ઘસી નાખો, પછી સુકાઈ જાય, પછી એની પટ્ટી પાડી નાખો, તો એસિડ બેઝ ટેસ્ટ આપણે કરી શકીએ. તો એસિડિક દ્રાવણને ઘેરો ગુલાબી બનાવશે અને બેઝિકને લીલા રંગનું બનાવશે.
ચાલો તો આ મિત્રો કુદરતી સૂચક છે, કૃત્રિમ સૂચકો મિથાઇલ ઓરેન્જ અને ફિનોફથેલિન, જે હમણાં હું તમને એની ટેસ્ટ વખતે બતાવીશ. ઘ્રાણ કેન્દ્રીય સૂચકો, તો આપણે કેટલાક પદાર્થોની વાસ એસિડિક કે બેઝિક માધ્યમમાં બદલાઈ જાય છે એટલે એને ઘ્રાણ કેન્દ્રીય સૂચક કહેવાય છે. દાખલા તરીકે ડુંગળી, વેનીલા અર્ક, લવિંગનું તેલ, તો આ બધા ઘ્રાણ કેન્દ્રીય સૂચક. હવે આપણે ઘ્રાણ કેન્દ્રીય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરીશું તે ઉદાહરણ આપીને સમજાવો એવો કદાચ પ્રશ્ન પણ પૂછી શકે. આ પણ પ્રશ્ન બે ગુણનો છે, આ પણ પ્રશ્ન આ ત્રણ ગુણનો છે, એમાંથી એટલો પ્રશ્ન પૂછે તો બે ગુણનો છે, આ પણ બે ગુણનો પ્રશ્ન. હવે જુઓ, એસિડ છે ને ઘ્રાણ કેન્દ્રીય સૂચકની વાસ દૂર કરતો નથી, અને પરંતુ બેઝ ઘ્રાણ કેન્દ્રીય સૂચકની વાસ દૂર કરે છે. દાખલા તરીકે લવિંગ તેલની વાસ ધરાવતું હોય એવું સ્વચ્છ કપડાં ઉપર તમે મંદ એસિડના ટીપાંનો છંટકાવ કરો એટલે કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે, જે બતાવે છે, જે સૂચવે છે કે એસિડ એ ઘ્રાણ કેન્દ્રીય સૂચકની વાસ દૂર કરતો નથી, પરંતુ લવિંગના તેલની વાસ ધરાવતા છચ્છ કપડાં ઉપર મંદ એને ટીપાંનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ દૂર થશે, જે બતાવે છે કે બેઝ એ ઘ્રાણ કેન્દ્રીય સૂચકની વાસ દૂર કરે છે. તો અહીંયા ડુંગળી, વેનીલાર્ક, લવિંગનું તેલ, જો એસિડની અંદર વાસ જોવા મળશે પણ બેઝની અંદર વાસ જોવા મળતી નથી, તો આ રીતે આપણે એસિડ બેઝની પરખ ઘ્રાણ કેન્દ્રીય સૂચકની મદદથી કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મો, પહેલાં આપણે જે જોયા એ સામાન્ય ગુણધર્મો હતા અને હવે આપણે એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મો, પણ રાસાયણિક ગુણધર્મો સમજતા પહેલાં એટલા રાસાયણિક પદાર્થો છે એ તમારે સૂત્ર અને નામ મોઢે હોવા જોઈએ, કારણ કે લેબોરેટરીમાં સૌથી વધારે આનો ઉપયોગ થતો હોય છે. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ, HNO3 એટલે નાઇટ્રિક એસિડ, CH3COOH એસિટિક એસિડ, NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, MgOH2 મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, NH4OH એટલે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો આટલા પ્રયોગશાળામાં ખૂબ વપરાતા પદાર્થો છે, એના નામ આવડતા હોય. હવે આપણે આ એસિડની, એસિડ અને બેઝ છે એની ટેસ્ટ કરીએ છીએ, તો એની ટેસ્ટ માટે આપણે લિટમસ અને ફિનોફથેલિન અને મિથાઇલ ઓરેન્જ સૂચક દ્વારા આપણે જોઈશું તો એની અંદર રંગ પરિવર્તન થશે અથવા રંગ પરિવર્તન નહીં થાય. તો આપણે હવે એ સામાન્ય પ્રયોગ દ્વારા બધા દ્રાવણોની લિટમસ અને સૂચક ફિનોફથેલિન અને મિથાઇલ ઓરેન્જ સાથેની આપણે પ્રક્રિયા અથવા એની ટેસ્ટ જોઈએ, બરાબર. તો હવે આપણે એનો પ્રયોગ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ રસાયણો છે, આ બધા રસાયણો પ્રયોગશાળામાં અવારનવાર ઉપયોગ થાય. આ બધા રસાયણો છે એના નામ હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, એસિડિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આટલા સૂત્રો અને નામ ખડખડાટ મોઢે કરજો, કાયમ એનો ઉપયોગ કરવાનો આવશે. કદાચ સાયન્સ રાખો તો તમારે અવારનવાર ઉપયોગ કરવાનો. હવે આ દ્રાવણો છે એ એસિડિક છે કે બેઝિક છે, એ લાલ લિટમસ જો આપણે ટેસ્ટ કરીએ તો કેવું બને છે, ભૂરા લિટમસની ટેસ્ટ કરીએ તો કેવું પરિવર્તન આવે છે. ફિનોફથેલિન, તો ફિનોફથેલિન છે એ પણ સૂચક છે અને એમાં પણ એ કેવો ફેરફાર કરે છે એ પણ જોઈએ, અને મિથાઇલ ઓરેન્જ. તો આ જે પદાર્થો છે એની આપણે ટેસ્ટ, આપણે સ્વાદથી ટેસ્ટ કરવાની નથી, કેમિકલ છે બધા, એનો કોઈ ટેસ્ટ ક્યારેય કરવાનો હોતો નથી. કુદરતી પદાર્થ હોય તો બરાબર છે,
પણ કેમિકલનું ટેસ્ટ ક્યારે કરવાનો નથી. તો આપણે એને ટેસ્ટ કરવા માટે શેનો ઉપયોગ કરશું? તો કે લાલ લિટમસ, ભૂરું લિટમસ, ફિનોફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. તો ચાલો મિત્રો, હવે આપણે એક પછી એક વારાત થતી દ્રાવણ લઈ પહેલાં લાલ લિટમસની ટેસ્ટ કરી જોઈએ. તો શું થશે આમાં? તો કે આમાં રંગ પરિવર્તન નહીં થાય, આમાં પણ રંગ પરિવર્તન થશે નહીં, આમાં પણ નહીં, આમાં પણ નહીં. પણ આ બે જાય એટલે કેવું બનશે? લાલ છે એ ભૂરું બનશે, આમાંય ભૂરું બનશે, આમાંય ભૂરું બનશે, આ બધામાં ભૂરું બને, કારણ કે આ બે છે, આ બધા એસિડ છે. હવે ભૂરું લિટમસ હોય તો કેવું બનશે? લાલ બનશે એસિડમાં, અને બેઝમાં કોઈ રંગ પરિવર્તન થશે નહીં. પછી ફિનોફથેલિન આપણે જોઈએ તો એસિડની અંદર રંગ વિહીન કરશે અને ગુલાબી, બેઝને ગુલાબી બનાવશે. મિથાઇલ ઓરેન્જ છે એસિડને લાલ બનાવશે અને બેઝને પીળું બનાવશે. બરાબર છે? તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આજે છે પટ્ટીઓ એ લાલ લિટમસ પેપર છે અને આ જે છે એ ભૂરા રંગની એટલે કે ભૂરા લિટમસ પેપર છે. આ જે છે ફિનોફથેલિન સૂચક છે અને આ જે છે મિથાઇલ ઓરેન્જ છે. હવે આપણે પહેલાં તમને બતાવ્યા પ્રમાણે કોષ્ટકમાં આ HClનું દ્રાવણ, હવે એની અંદર આ બધા દ્રાવણો છે જે HCl, એસ્ટ્રોસોફર, નાઇટ્રિક એસિડ, એસિડિક એસિડ વગેરેમાં આપણે લાલ લિટમસ છે, આ લાલ લિટમસ છે એની ટેસ્ટ કરીએ છીએ. તો લાલ લિટમસ છે એ આપણે એની ટેસ્ટ કરી. તો પહેલાં HClમાં લાલ લિટમસ છે કેવું થાય છે? તો કે એમાં કોઈ રંગ પરિવર્તન થશે નહીં. તો જુઓ, આની અંદર કોઈ ફેરફાર થયો નહીં, કલરમાં કાંઈ ફેર થતો નથી. હવે આપણે સલ્ફ્યુરિક એસિડમાં જોઈએ લાલ લિટમસની ટેસ્ટ. તો આ લાલ લિટમસ છે, હવે આપણે સલ્ફ્યુરિક એસિડમાં ટેસ્ટ કરીને જોઈશું તો એમાં પણ કોઈ રંગ પરિવર્તન થશે નહીં. ત્યારબાદ હવે નાઇટ્રિક એસિડ, તો આ નાઇટ્રિક એસિડ, તો નાઇટ્રિક એસિડની અંદર આપણે લાલ લિટમસની ટેસ્ટ જોઈ જોઈએ. તો જો આમાં પણ કોઈ પરિવર્તન થતું નથી. ત્યારબાદ એસિટિક એસિડ, તો એસિટિક એસિડ છે એની અંદર ટેસ્ટ કરીને જોઈએ. આ એસિટિક એસિડ છે તો એમાં પણ કોઈ રંગ પરિવર્તન, દાખલા તરીકે એને હોય તો આની અંદર લાલ લિટમસ જુઓ એની ટેસ્ટ કરી જોઈએ. તો જુઓ, આ છે લિટમસ છે, ધીમે ધીમે આમ તો ભીજવેલું લિટમસ પેપર લેવાનું છે, પણ જુઓ ભૂરો રંગ થઈ ગયો. આપણે પાણીથી થોડુંક ભીજવવાનું છે, નહીં તો ટેસ્ટ નહીં બતાવે. પાણીથી એને ભીજવીએ અને આપણે જ્યારે ટેસ્ટ કરશું એટલે લાલ લિટમસ છે કેવું થશે? ભૂરું થઈ જશે. તો આ લિટમસ પેપર છે ધીમે ધીમે કરતા ભૂરું થઈ જાય છે. ત્યારબાદ કેવો એચનું દ્રાવણ લેશું, તો કેવો એચની અંદર પણ તમે જુઓ તો આ જે લિટમસ પેપર છે એને આપણે પાણીથી ભીજવવાનું છે અને પછી આપણે અહીંયા ટેસ્ટ કરવાની છે. તો અહીંયા જો ભૂરું થઈ જાય છે, બરાબર. ચાલો, ત્યારબાદ હવે આપણે દરેકમાં ભૂરું લિટમસ લેશું. ભૂરું લિટમસ તો
પહેલા એસસીએલ નું દ્રાવણ લઈ, હવે આપણે બે કે ત્રણ જ લઈશું, વધારે નહીં. પહેલા એક બે એસિડ લઈને પછી એક બે બેઝ લઈ. તો આ એસિડ ની અંદર પાણીથી ભીજવી નાખો, આ પાણી વાળું કરી નાખ્યું, અને હવે આપણે એસિડ સાથે કરો તો જો કેવું બની ગયું, લાલ કલર બની ગયો, દેખાય છે બરાબર. એ જ રીતે H2SO4, તો આ H2SO4 છે એની અંદર આપણે ભીજવેલું ઓરોલિટ પ્લસ પાણી વાળું ભીનું કરી અને પછી આપણે એને H2SO4 સાથે જોઈ જોઈ, તો જો કેવું બની ગયું, લાલ રંગ દેખાય છે, લાલ રંગનું બની જશે. તો બધા એસિડ સાથે ગુરુ લિટમસ છે એ કેવું બનશે, લાલ કલર બનશે, અને બેઝ સાથે કોઈ રંગ પરિવર્તન થશે નહીં. હવે ફિનોફ્થેલિન સૂચક સાથે કોઈ એસિડ, ગમે તે એસિડ લઈએ આપણે, ધારો કે આપણે H2SO4 લઈએ છીએ, આ H2SO4 લીધું, અને હવે આપણે એમાં ફિનોફ્થેલિન નું દ્રાવણ નાખીએ છીએ, તો આની અંદર કોઈ રંગ હશે નહીં, અથવા રંગવિહીન કરી નાખશે, બરાબર છે, કંઈક દેખાતું નથી, એટલે કે રંગવિહીન દ્રાવણ બને છે. પરંતુ હવે આપણે એકાદું બેઝ લઈએ, તો બેઝની અંદર શું થશે, તો બેઝની અંદર બરાબર સાફ કરવી પડે પાણીથી. ચાલો, તો પહેલા આપણે એક બેઝ લેશું, બરાબર, અને હવે આપણે ફિનોફ્થેલિન નાખશું, એટલે જો ગુલાબી રંગ આવશે. તો જેટલા બેઝ છે એમાં ફિનોફ્થેલિન છે, કેવો રંગ આપશે બેઝમાં, ગુલાબી. એસિડમાં કોઈ રંગ આપશે નહીં. હવે બીજો સૂચક છે મિથાઇલ ઓરેન્જ. તો મિથાઇલ ઓરેન્જ છે એ એસિડિક દ્રાવણ લઈ, દાખલા તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ થોડુંક લઈશું આપણે, અને પછી ટેસ્ટ કરીએ. તો હાઇડ્રોક્લોરિક એસિડ આપણે લીધું, હવે એમાં મિથાઇલ ઓરેન્જ આપણે એક બે ટીપા નાખીએ, દ્રાવણ છે એને કેવું બનાવશે, પીળું બનાવશે. જે થોડુંક એસિડ નાખીએ આમાં, એક મિનિટ, આમાં પહેલેથી જ સાફ નથી થઈ. હવે આની અંદર જો આ એક્સિયલ છે, હવે આપણે મિથાઇલ ઓરેન્જ નાખશું. કેવું બનાવશે, લાલ બનાવશે. જો લખ્યું છે આપણે કોષ્ટકમાં, શું બનાવશે, લાલ બનાવશે. પણ જ્યારે આપણે બેઝ લઈએ છીએ ત્યારે, આપણે જ્યારે બેઝ લઈએ છીએ ત્યારે કેવું બને છે, એસિડને લાલ બનાવ્યું, તો હવે બેઝને કેવું બનાવશે. હવે જો કલર કેવો આવે છે, બેઝને કેવું બનાવે છે, જો કેવો કલર આવે છે, ધીમે ધીમે જો પીળો કલર દેખાય છે. તો મિથાઇલ ઓરેન્જ બેઝની અંદર પીળો કલર આવશે, જો ધીમે ધીમે પીળો કલર આવે છે. આવી ગયો પીળો કલર, બરાબર. તો આ રીતે સૂચક દ્વારા આપણે ટેસ્ટ કરી શકીએ કે દ્રાવણ એસિડિક છે કે બેઝિક, બરાબર. લિટમસ દ્વારા અથવા કોઈ સૂચક, ફિનોફ્થેલિન અથવા મિથાઇલ ઓરેન્જ દ્વારા. આપણે ત્યારબાદ ધાતુનો પહેલો, હવે રાસાયણિક ગુણધર્મો આપણે શરૂ કરીએ છીએ. સામાન્ય ગુણધર્મો જોઈ લીધા, હવે આપણે રાસાયણિક ગુણધર્મ. તો સૌથી પહેલો ગુણધર્મ છે ધાતુ સાથે એસિડની પ્રક્રિયા. દાખલા તરીકે ઝીંક વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ, ZnCl2 વત્તા હાઇડ્રોજન, એટલે કે ધાતુ સાથે એસિડની પ્રક્રિયા કરવામાં આવે
तो हाइड्रोजन वायु मुक्त थाय छे। जिंक वत्ता H2SO4 तो ZnSO4 वत्ता H2, अहीं पण हाइड्रोजन वायु એટલે હાઇડ્રોક્લોરિક સલ્ફ્યુરિક એસિડ, એવી રીતે મેગ્નેશિયમ ધાતુ લો Mg વત્તા HCl તો MgCl2 વત્તા H2, તો બધામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। પરંતુ યાદ રાખો તો નાઇટ્રિક એસિડ, આ બે એસિડ લીધા તો નાઇટ્રિક એસિડ કેમ ન લીધું, તો કે આની જ્યારે ઝીંક સાથેની પ્રક્રિયા કરો તો હાઇડ્રોજન ઉત્પન્ન થતો નથી, કારણ કે મંદ HNO3 છે ને એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એ H2 વાયુનું H2Oમાં ઓક્સિડેશન કરે છે, એટલે પ્રક્રિયા થતી નથી, એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી। તો એનો એક પ્રયોગ જોઈએ, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા। તો આ પ્રયોગ આપણે અગાઉ પણ આવી ગયો છે, પણ ત્યારે એનો હેતુ જુદો હતો। એમાં એમ હતું કે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવો, અને અત્યારે હવે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની ચકાસણી કરતો પ્રયોગ છે, એટલે આમાં પદાર્થો, સાધનો, આકૃતિ, અવલોકન એ બધું લગભગ આની અંદર, અવલોકન થોડુંક જુદું પડશે, બાકી બધું એનો એ જ છે હેતુ। પછી સાધનો જે પહેલાં હતા એ જ તે, આપણે અગાઉના હાઇડ્રોજનના પ્રયોગમાં સ્ટેન, કસનળી, વિતરણ નળી, એક કાણાવાળો બૂથ, બીકર, મીણબત્તી, પદાર્થોમાં દાણાદાર ઝીંક અને મંદ H2SO4, રાસાયણિક સમીકરણ ZN વત્તા H2SO4 ZnSO4 વત્તા H2। સૌ પ્રથમ રીત લઈએ, હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કસનળીમાં 5 ml સલ્ફ્યુરિક એસિડ લો, તેમાં દાણાદાર ઝીંકના થોડા ટુકડા ઉમેરો, તો સાધનો આકૃતિ પ્રમાણે ગોઠવી તમારું અવલોકન જણાવો। તો અવલોકનની અંદર તમે જોશો કે દાણાદાર ઝીંક અને H2SO4 પર જે રાસાયણિક પ્રક્રિયા થાય છે, ઝીંકની સપાટી ઉપરથી H2 ઉત્પન્ન થાય છે, આ ઉત્પન્ન થતો H2 વિતરણ નળી મારફત સાબુના દ્રાવણમાં આવે છે, અહીં સાબુનું દ્રાવણ છે અહીંયા આવશે, અને હાઇડ્રોજન વાયુ છે એના પરપોટા તમને જોવા મળશે। સાબુના દ્રાવણની નીચી સપાટીના તાણને કારણે H2ને સાબુના દ્રાવણની મદદથી હાઇડ્રોજન ભરેલા સાબુના પરપોટા રૂપે બહાર આવે છે। આ નળી બહાર કાઢવાની નથી, ધ્યાન રાખજો મિત્રો, નહીતર મોટો ધડાકો પણ થઈ શકે છે, કારણ કે હાઇડ્રોજન દહનશીલ વાયુ સીધો અહીં આવીને આ બધું બ્લાસ્ટ કરી શકે છે। નિર્ણય, આમ આ પ્રયોગને આધારે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની હાજરી જાણી શકાય। તો હવે આપણે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, થોડોક એનું નિદર્શન પણ બતાવીએ છીએ। ચાલો તો હવે આપણે હાઇડ્રોજન વાયુનું પ્રયોગની ચકાસણી પણ જોઈ લઈએ। ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી અને એની ચકાસણી પણ કરીશું। અહીંયા અત્યારે સ્ટેન્ડની જરૂર નથી, કારણ કે અહીંયા સામું દેખાય છે તમને। અહીંયા આપણે પહેલાં પ્રયોગમાં પણ આપણે કોનિકલ ફ્લાસ્ક લીધો હતો, પણ અહીંયા એક વ્યવસ્થા એવી છે કે આ વિમોચન નળી છે એને અહીંથી ગોઠવી શકાય, એટલે કાણાવાળા બૂચની જરૂર નથી, ને તો અહીં કાણામાંથી વિમોચન નળી પસાર કરવી પડે, એની બદલે આ રીતે બૂચ અહીંથી પેક થઈ જાય, અહીંથી હાઇડ્રોજન વાયુ પ્રક્રિયા થશે આમાં, એટલે ઉત્પન્ન થશે અને સાબુના દ્રાવણમાં, આ સાબુનું દ્રાવણ છે આમાં આપણે નળી રાખશું, એટલે હાઇડ્રોજન વાયુના પરપોટા અહીંયા થશે। તો હાઇડ્રોજન વાયુના પરપોટા થાય પછી આપણે મીણબત્તીથી પરપોટા પાસે લઈ જઈશું, એટલે ધડાકા સાથે થોડોક અવાજ આવશે અને એની સાથે એ હાઇડ્રોજન વાયુનું દહન થાય છે, એટલે ખ્યાલ આવશે કે હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થાય। સૌ પ્રથમ આપણે કોનિકલ ફ્લાસ્કની અંદર જસત, આ જસતના ટુકડા છે એ આપણે અંદર પહેલાં નાખી દઈશું, જસતના ટુકડા, પછી મંદ H2SO4 અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આની અંદર નાખશું, એટલે પ્રક્રિયા શરૂ થશે। જેવી પ્રક્રિયા શરૂ થશે એટલે અહીંથી હાઇડ્રોજન વાયુ છે એ વિમોચન નળી મારફત સાબુના દ્રાવણમાં પરપોટા ઉત્પન્ન થશે, અને અહીંયા તમને પ્રક્રિયા થતી છે એ ઝીંકના ટુકડાની આજુબાજુ ઝીણા ઝીણા બૂંદ દેખાશે પરપોટા, એટલે ખ્યાલ આવશે। હવે આપણે બૂચ, આ સલ્ફ્યુરિક એસિડ છે મન, એટલે હું આ સલ્ફ્યુરિક એસિડ
આની અંદર એડ કરી દઉં છું, આમાં ઉમેરું છું, એટલે તરત પ્રક્રિયા થવાનું શરૂ થઈ જાય, એટલે બૂચ લગાવી દેશો અને વિમોચન નળી આપણે સાબુના દ્રાવણમાં રાખીશું. તો હવે આપણે આની અંદર એડ કરીએ છીએ હાઇડ્રોક્લોરિક એસિડ, આપણે મંદ નાખ્યું છે. હવે આપણે બૂચ બંધ કરી દઈશું તો અહીંયા કળ રાસાયણિક પ્રક્રિયા છે એ ધીમે ધીમે થશે. જેવી રાસાયણિક પ્રક્રિયા થશે એટલે અહીંયા પરપોટા થશે, થોડો એસિડ મંદ છે, પ્રક્રિયા ધીમી બતાવે છે, પરંતુ આપણે થોડો સાંદ્ર એસિડ નાખીએ એટલે પ્રક્રિયા ઝડપી થશે. જો હવે પ્રક્રિયા દેખાય છે, ખૂબ ઝડપી પ્રક્રિયા દેખાય છે, દેખાય છે. અને હવે જો અહીંયા બીકરની અંદર જો સફેદ પરપોટા દેખાય છે, જો એ આપણે એની નજીક લઈ જઈશું એટલે હાઇડ્રોજન વાયુનો થોડોક અવાજ સંભળાશે તમને. બહુ મોટા પરપોટા ઉત્પન્ન થશે તો શું થશે, મોટો ધડાકો થાય એટલે બહુ જાળવણી રાખવી પડે છે. તમે જોઈજો, હવે શાંતિથી અવાજ સાંભળજો. બહુ ધીમો અવાજ આવે છે,